નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન તમને બધાને ખ્યાલ છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લી બે પ્રવૃત્તિઓ ભણ્યા હતા કઈ કઈ બે પ્રવૃત્તિ ભણ્યા હતા તમને યાદ છે કે એક રંગોકોમાંથી જુદા જુદા રંગને શું કરવાનું છૂટું પાડવાનું અલગ કરવાનું બરાબર અને બીજી પ્રવૃત્તિ શું ભણ્યા હતા નિશ્ચંદન બરાબર છે તો હવે પહેલી પ્રવૃત્તિનું ના કામ નામ શું હતું કોમ્રેટોગ્રાફી ક્રોમેટોગ્રાફી ઓકે તો પહેલી પ્રવૃત્તિની શરત શું હતી ક્રોમેટોગ્રાફીની શરત કે એક જ પ્રકારના દ્રાવકમાં અલગ અલગ દ્રાવ્યતા હોવી જોઈએ એટલે જુદા જુદા પ્રમાણમાં શું હોવી જોઈએ દ્રાવ્યતા હોવી જોઈએ નિસ્યંદનમાં શું હતું નિસ્યંદનમાં એવું હતું કે એક જ પદ મિશ્રણમાં જુદા જુદા જે પદાર્થો છે એના વચ્ચે ઉત્કલન બિંદુનો તફાવત પચીસ સેલ્સિયસ જેટલો હોવો જોઈએ ખબર પડી ગઈ મિત્રો ઓકે તો આવી બે પ્રવૃત્તિ આપણે ભણ્યા હતા હવે મિત્રો એનાથી આપણે આગળ વધીએ તો આજનું નામ છે હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે મેળવી શકાય ચલો રેડી તો હવે એમાં તમને બધાને ખબર છે હવા એક કરતાં વધુ વાયુઓનું સમાંગ મિશ્રણ છે તો તમને બધાને ખ્યાલ છે હવા એક કરતાં વધુ વાયુનું સમાન મિશ્રણ છે સમાન મિશ્રણ એટલે શું સમાન રીતે બધી રીતે પથરાયેલા વાયુઓ હોય છે બરાબર તમને ખ્યાલ છે કે આ ચેપ્ટરના પહેલા વિડિયો લેક્ચરમાં મિશ્રણ ને વિષમાંગ મિશ્રણનો તફાવત ભેગાતા હવે આગળ વિભાગીય નિષ્યધન દ્વારા તેણે તેના ઘટકોમાં અલગીકૃત કરી શકાય છે આ લેખ આરેખ આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે આરેખ નથી આ લેખ છે બરોબર ન્યા એક સુધારો કરજો આગળ તો હવે એમાં સૌથી પહેલા હવા હવામાં શું કરવાનું છે મિત્રો દબાણના વધારા કોનો વધારો દબાણનો વધારો અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચવું અને ઠંડુ કરવું ચલો રેડી ફરી વાર જોઈએ દબાણના વધારા અને તાપમાનના ઘટાડા હવાને સંકોચવું અને ઠંડુ કરવું ચલો મિત્રો એ જોઈ લઈએ પહેલાં તો જુઓ અહીંયા હું તમને બતાવું છું જુઓ અહીંથી મિત્રો ગાળન દ્વારા હવા દાખલ કરવાની ચલો દેખાય છે એમાં હવા અંદર તરફ ગઈ અંદર તરફથી ઉપર તો જુઓ શું કરવાનું અહીંથી હવા દાખલ કરવાની બરાબર હવાને સૌથી પહેલાં હેમાં દાખલ કરવાની ગાળનપત્રમાં ગાળણપત્રમાં દાખલ કરો મિત્રો એટલે એ શું થઈ જાય ગળાઈ જાય ગળાઈ જાય એટલે શું તેની અંદરનો બારીક કચરો હોય ને મિત્રો જે તમને ખબર છે હવામાં ધૂળ રહેલો છે ધુમાડાના કણો રહેલા પાણીના ભેજ રહેલો એ બધું ત્યાં સુકાઈ જાય બરાબર એટલે શોષાય જાય આગળ હવા અંદર તરફ હવે અંદર તરફમાં હું લખું વાંચો દબાણથી ભરેલી હવા ચલો હવે આગળ વધો જોઈએ તો જુઓ તો એનથી આગળ તમે જાઓ તો તમને દેખાય છે શું છે ગરમ હવા આ તો હવા કેવી હશે ગરમ હશે કેમ ગરમ હશે તમને બધાને ખબર છે કે સૂર્યના તાપથી હવા તો ગરમ થાય જ કે નહીં તો એ બધી કેવી હવા છે ગરમ હવા પછી વિદ્યાર્થી મિત્રો ત્યાંથી આગળ વધીએ તો જુઓ અહીંથી હવા અંદર ગઈ તો એમાં તો જોઈ શકો છો તમે આ હવા અંદર જાય છે પછી એ હવા આમાં આવી ચલો રેડી ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તે હવા અંદર તરફ આવી હવે એમાં શું છે તમે જુઓ નીચેથી છે જુઓ એમાં હું લીલા અક્ષરથી ટીક કરું નીચેથી નીચેથી જે છે એ શું છે ઠરેલું ઠંડુ પાણી દાખલ કરવાનું છે કેવું ઠરેલું ઠંડુ પાણી બરાબર ઓકે એ ઠરેલું ઠંડુ પાણી છે એને ફક્ત દાખલ જ કરવાનું છે એ આ માર્ગે બરાબર ત્યાંથી છે એ બહાર નીકળી જશે ખ્યાલ પડી ગયો અહીંથી આમ બરાબર ખાલી ઠરેલું પાણી દાખલ કરવાનું બીજી સાઈડથી બહાર કાઢવાનું એટલે હવે તમને હું એક બાબત સમજાવું હવે તમે વિચારો કે વાતાવરણમાં છે ને મિત્રો ઠંડે ઠંડાઈ હોય ને એટલે કે ઠંડુ વાતાવરણ હોય ને તો એ ગરમી નહીં ઠંડી આપે બરાબર અને વાતાવરણ જો ગરમ હોય ને તો એ ઠંડી વસ્તુને ગરમ બનાવે બરાબર એટલે ઠંડી બાબત ઠંડા પદાર્થોને શું કરી નાખે ગરમ કરી નાખે બરાબર જેમ કે હું તમને એમ કહું કે ભાઈ આપણે ઠંડા પ્રદેશમાં રહેતા હો તો ઠંડા પ્રદેશમાં ગરમ પદાર્થો હોય ને એ ઠંડા થઈ જાય બરાબર છે અને ગરમ પ્રદેશોમાં ઠંડા પદાર્થ હોય ગરમ રહે ખબર પડી ગઈ ઓકે તો હવે તમે જુઓ તો મિત્રો અહીંથી જે હવા આવી હતી બરાબર છે તમને ખ્યાલ છે કે અહીંથી જે હવા આવી હતી બરાબર આ જે હવા આ જે હવા મિત્રો આવી હતી એ પહેલાં તો કેવી દબાણથી ભરેલી હવા તમે જુઓ આ બે જગ્યાએ પિસ્ટન બતાવ્યા છે પિસ્ટન શું કરે દબાણ લગાડે હવાને આગળ ત્યાંથી તમે આગળ વધો એટલે ત્યાંથી તમે આમ જાઓ તો એ હવા તો કેવી હતી વાતાવરણની હતા વાતાવરણની હવા સૂર્યના તાપથી શું થયેલી હોય ગરમ થયેલી હોય ઓકે તો પહેલાં આપણે અહીંથી આટલા વિભાગમાંથી શું કર્યું દબાણ આપ્યું ચલો રેડી અને આપણે આ વિભાગમાંથી શું આપવી ઠંડી કરી હવાને ચલો રેડી મિત્રો ખબર પડી ગઈ ઓકે કેવી રીતે ઠંડી કરી તે જોઈએ આપણે કેવી રીતે ઠંડી કરી અહીંથી વિદ્યાર્થી મિત્રો દાખલ કરી કેવી હવા ઠંડુ પાણી અંદર દાખલ કર્યું આ માર્ગે ઉપર ઉપર જઈને આ માર્ગે ઉપર ઉપર જઈને શું કરીએ અહીંથી બહાર નીકળી ગઈ ચલો રેડી હવે એ ઠંડી હવા થઈ તમે વિચારો આવી ગરમ હવા ક્યાંથી ગરમ હવા આવી તમને ખબર છે અહીંથી બરાબર ઠંડુ પાણી આમાં ઉમેર્યું એટલે ઠંડુ પાણી ઉમેર્યું એટલે ગરમ ગરમ હવા કેવી થઈ જાય ઠંડી હવા થઈ જાય એટલે અહીંથી બહાર નીકળે તો જે ઠંડી હવા જે છે એ ક્યાંથી બહાર નીકળશે અહીંથી બહાર નીકળશે બરાબર એટલે તમે વિચારો જો અહીંથી જે પ્રવેશીતી હતી એ કેવી હતા ગરમ હવા પણ ઓલા ઠંડા પાણી લીધે કેવી નીકળી ઠંડી હવા નીકળી ચલો હવે તમને બીજું વાક્ય સમજાયું એનું નિરાકરણ તમને અહીંયા મળી ગયું વાંચો શું લખું દબાણના વધારા અને તાપમાનના ઘટાડા ચલો રેડી તો જોઈ લો અહીંથી દબાણ વધે બરાબર અને અહીંથી વિદ્યાર્થી મિત્રો હું ઘટે તાપમાન ઘટે ચલો રેડી હવે હું બધું ઘૂસી નાખું છું ત્યાંથી આપણે આગળ ભણવાનું છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હવે આગળ શું કહે છે પ્રવાહી હવા વિભાગીય નિશ્ચંદન સ્તંભને ગિરમ ગરમ વાયુઓ જુદી જુદી ઊંચાઈ અલગીકૃત થાય હવે કેવી રીતે ઊંચાઈ તો ઓક્સિજન એનું ગલન બિંદુ કેટલું છે માઇ સોરી એનું ઉત્કલન બિંદુ કેટલું છે માઇનસ એકસો ત્રશી આર્ગોનનું ઉત્કલન બિંદુ કેટલું છે માઇનસ એકસો છ્યાસી બરાબર અને નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કેટલું છે એકસો છન્નું ખબર પડી ગઈ આગળ હવે ઓક્સિજનનું કેટલું પ્રમાણ છે વીસ પોઈન્ટ નવ તો યાદ રાખજો હવામાં ઓક્સિજનનું પ્રમાણ બધી જગ્યાએ તમને એકવીસ એકવીસ શીખવામાં આવ્યું છે હા એકવીસની આજુબાજુ કહેવાય પણ ફિટ એકવીસ નથી આર્ગોનનું પ્રમાણ કેટલું છે ઝીરો પોઈન્ટ નવ ને નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે અઠ્યોતેર પોઈન્ટ એક ચલો રેડી મિત્રો ખ્યાલ પડી ગયો ઓકે તો હવે શું થાય છે એ જો હવે આપણે આગળ વધીએ જો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માંગતા હોઈએ તો હવામાં હાજર રહેલા તમામ વાયુઓને આપણે અલગ કરવા પડે બરાબર તો હવે તમે વિચારો વાયુઓ કેટલા બધા છે આપણા વાતાવરણમાં ખબર પડે છે વાતાવરણમાં કેટલા નાઇટ્રોજન છે ઓક્સિજન છે આર્ગોન છે હિલિયમ છે નિયોન વાયુ છે ઘણા બધા વાયુઓ છે પણ એમાંથી મુખ્ય ત્રણ વાયુ જે છે જેનું પ્રમાણ વધારે છે કોણ કોણ છે જુઓ પહેલો છે ઓક્સિજન બીજો છે આર્ગોન અને ત્રીજો છે નાઇટ્રોજન બરાબર આ ત્રણ વાયુ મુખ્યત્વે છે જેવું તો કેટલું પ્રમાણ છે તમે જુઓ સો ટકા પ્રમાણ હોય એમાંથી કેટલું પ્રમાણ વયું ગયું તો જુઓ જોઈએ વીસ પોઈન્ટ નવ એમાં અઠ્યોતેર પોઈન્ટ એક ઉમેરો એટલે વિદ્યાર્થી મિત્રો સીધા નવ્વાણું પર્સન્ટેજ થઈ જાય એટલે હવામાં સો ટકા હવા રહેલી છે એમાંનું નવ્વાણું ટકા તો ઓક્સિજન ને નાઇટ્રોજન જ ઉપયોગ કરે જીરો પોઈન્ટ નવ ટકા આર્ગોન છે ત્રીજો વાયુ કયો છે ઝીરો પોઈન્ટ નવ ટકા આર્ગોન છે તો હવે તમે વિચારો નવ્વાણું પોઈન્ટ નવ ટકામાં કેટલું આવી જાય છે ત્રણ વાયુ આવે છે ખાલી જીરો પોઈન્ટ જીરો એક ટકામાં કેટલા આવે છે એ જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ જીરો એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ આવે હિલિયમ આવે નિયોન આવે આ બધા વાયુઓ આવે ખબર પડી કે તો હવે એમાં આપણે શું કહે છે પેલા વાંચો તો વાંચીએ જોઈ શું કીધું છે વાંચો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ તો હવામાં હાજર રહેલા તમામ વાયુઓને આપણે અલગ કરવા પડે બરાબર આપણે બધાને અલગ કરવા પડે તો આપણને બધા અલગ અલગ વાયુઓ મળે તો આપણને ઓક્સિજન મળે દબાણના વધારાથી હવાનું સંકોચન થાય હવે તમે વિચારો કોઈ પણ વસ્તુનું દબાણ વધારો એટલે સંકોચન થવાનું જ છે તમને સીધી વસ્તુ કહું સ્પંચનો દડો છે બરોબર એને દબાવો તો એ શું થયું સંકોચન જ થયું ને સંકોચાવું એટલે શું થવું ખબર દબાઈ જવું અને અંદર એનું કદ નાનું થઈ જવું અને કોઈ પણ વસ્તુને તમે ખેંચો તો એ શું થઈ જાય એનું કદ મોટું થઈ જાય ખબર પડે છે એ વિસ્તરે અને તાપમાનના ઘટાડાથી હવા ઠંડી પાડી તેને પ્રવાહિત કૃત સ્વરૂપે મેળવવામાં આવે છે આવી પ્રવાહી હવાને વિભાગીય નિશ્ચંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જ્યાં ઉત્કલન બિંદુના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુને અલગ અલગ મેળવવામાં આવે છે ખબર પડી કે ધીમે ધીમે ગરમ કરવામાં આવે અને ઉત્કલન બિંદુના જુદી જુદી વિવિધ વાયુને અલગ અલગ મેળવવામાં આવે તો જુઓ એ આપણે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી ભણી ગયા હતા ઠંડી સંકુચિત હવા હવે અહીંથી જે હવા આવશે એ કેવી હશે ઠંડી સંકુચિત એમાંથી અહીંયા જે આપણે પાત્રમાં આવ્યા આ જે પાત્રમાં આવ્યા એમાં જો લખ્યું છે અલગીકરણ કરતા હવે અલગીકરણકર્તા તરીકે ઉપયોગ તેનો લેવામાં આવે એવા જુદા જુદા એમાં પદાર્થો હોય બરાબર હવે એમાં જો નીચે લખ્યું છે ઘન ઘનસૂકા બરફ તરીકે નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ ઘન સૂકા બરફ તરીકે હવે એવું કેમ એ હું તમને સમજાવું તો વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ સમજજો કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ તમને ખબર છે આપણે હવાને શું પાડી ઠંડી પાડી ઠંડી પાડો એટલે કોઈ પણ વાયુ હેમાં પ્રવાય પ્રવાહી સ્વરૂપમાં અને પ્રવાહીશમાંથી હેમાં ફેરવાય ઘનમાં તો યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઘન સ્વરૂપમાં ફેરવાય ત્યારે સૂકા બરફ તરીકે ઉપયોગ થાય હવે સૂકો બરફ એટલે શું આપણી માટે નવો શબ્દ તો સૂકો બરફ એટલે વિદ્યાર્થી મિત્રો કયો ભેજ વગરનો જેમાંથી પાણી ન ઉદભવે સમજાવું તમને કઈ રીતે તમે હિમાચલ પ્રદેશ જાઓ ઉત્તરાખંડ જાઓ જમ્મુ કાશ્મીર જાઓ તમને બધાને ખબર ઈ બધા પ્રદેશો ઠંડા પ્રદેશો છે અન્યા પર્વતો ઉપર સતત ને સતત બરફ પથરાયેલો હોય એ બરફ સૂકો બરફ આપણે જે ઘરમાં બરફ ઉપયોગ કરીએ ને મિત્રો ડી ફ્રીઝમાં આપણે જે બરફ બનાવીએ છીએ એ સૂકો બરફ નહીં ભીનો બરફ કેમ ભીનો બરફ કે ઈ ડીપ ફ્રીઝમાંથી તમે બહાર કાઢો એટલે એ બરફનું પાણીમાં રૂપાંતર થાય અને એ બરફ છે ને પાણી વાળો હોય અને સૂકો બરફ હોય ને પાણી વગરનું હોય તમે જોજો એક વસ્તુ ટ્રાય કરજો કે તમે આ ઠંડા પ્રદેશમાં જાઓ ત્યાં બરફને સ્પર્શ કરજો તમને એમાં પાણી જ નહીં લાગે તમને એમાં પાણી નહીં લાગે તમને તમારા હાથ કોરા જ રહેશે કેમ કારણ કે એ બરફ સૂકો છે અને તમને એ બરફ અડશો અને એનો તમે ગોળો બનાવશો ને તો એ તમને પથ્થર જેવો જ લાગશે પથ્થર કેવો સૂકો હોય ભેજ રહિત હોય એની જેવું જ લાગે ચલો તો ખબર પડી ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો ક્યાં અલગીકરણ કરતામાં ચલો ત્યાંથી આપણે આગળ વધીએ હવે અહીંથી આવી એ હવા કઈ આવી છે બીજી વધેલી હવા આવી હોય બીજી વધેલી હવા કેવી હોય પ્રવાહીકૃત કેમ પ્રવાહીકૃત હોય કારણ કે આપણે હવા આવી હતી હવા એટલે કે વાયુ વાયુમાં આપણે શું પાડ્યું ઠંડુ પાડ્યું ઠંડુ પાડ્યું એટલે કેવી હવા થાય પ્રવાહી એવા થાય ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયા જુઓ બે ઊંચાઈ બતાવીશ નાઇટ્રોજન અને આર્ગોન આ બંને કેવા નીકળી જશે બહાર નીકળી જશે કે નહીં નીકળી જાય બરોબર નાઇટ્રોજન ને આર્ગોન શું થઈ જશે બહાર નીકળી જશે કેમ ખબર કારણ કે એ હજી ઠંડા ન થયા હોય કેમ ન થયા હોય તમે એક બાબત જોઈ લો અહીંયા કોષ્ટક ઉપરથી એ બેના ઉત્કલન બિંદુ ઊંચા છે તો તમે જુઓ જોઈ તો તમે જુઓ જોઈ ઉત્કલન બિંદુ સૌથી નીચામાં નીચું છે એકસો છન્નું એકસો છ્યાસી અને એકસો ત્યાંશી તો તમે વિચારો જોઈ જીરોથી તમે ઠંડુ પાડતા જાઓ તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ એમાંથી સૌથી પહેલાં કોણ ઠંડુ થાય તો વિચારો જોઈ ઓક્સિજન જ થશે કે નહીં થાય ઓક્સિજનનું જોવા જોઈએ કેટલું છે માઇનસ એકસો ત્રશી તો કોણ સૌથી પહેલાં ઠંડુ પડી જશે ઓક્સિજન એની પછી કોણ ઠંડુ પડશે આર્ગોન એની પછી કોણ ઠંડુ પડશે નાઇટ્રોજન તો વિદ્યાર્થી મિત્રો એ નહીં વસ્તુ આપણે જોઈએ અહીંયા તો તમે વિચારો કોણ ઠંડુ પડશે પ્રવાહીકૃત ઓક્સિજન પડશે જ્યારે નાઇટ્રોજનને આર્ગોન ક્યાં નીકળશે બહાર અહીંયા નીકળી જશે ખબર પડી કેમ કારણ કે નાઇટ્રોજનના આર્ગોનના ઉત્કલન બિંદુ ઓક્સિજન કરતાં ઊંચા છે ખબર પડે છે કે નથી પડતી ખ્યાલ પડી ગયો તો હવે વૈધ્ય શું એક જ વાયુ વૈધો એ કયો વાયુ વૈધો ઓક્સિજન ઓક્સિજન વાયુ પ્રવાહીકૃત મળે કેમ પ્રવાહિતકૃત મળે કારણ કે વાયુને આપણે પહેલાં ઠંડો પાડ્યો તો કે નહીં એટલે થશે શું મિત્રો ખબર નાઇટ્રોજનને આગ આર્ગોન ઠંડા નહીં પડે એટલે એ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર નહીં થાય પણ ઓક્સિજન છે એનું ઉત્કલન બિંદુ નીચું હોવાથી એ હું પડી જશે ઠંડો પડી જશે ઠંડો પડે એટલે વાયુ ઠંડો પડે એટલે કઈ અવસ્થામાં રૂપાંતર થાય પ્રવાહી અવસ્થામાં એટલે મિત્રો અહીંયા લખ્યું છે કયો ઓક્સ ઓક્સિજન પ્રવાહીકૃત ઓક્સિજન ચલો રેડી મિત્રો આપણે સમજાઈ ગયું ઓકે ચલો હવે એનથી આગળ તો હવે મિત્રો જવાબ આપો હવાના હાજર રહેલા વાયુને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો તો નાનેથી મોટે ગોથવવાનું છે તો સૌથી નાનું કયું થાય તમને ખબર માઇનસમાં જે આંકડો મોટો હોય એ કેવો હોય નાનો હોય તો સૌથી વધારે કોણ થયું નાનામાં નાનું સૌથી વધારે નાનામાં નાનું થયું કોણ નાઇટ્રોજન એનથી મોટું કોણ થયું આર્ગોન ને એનથી મોટું કોણ થયું ઓક્સિજન યાદ રાખજો માઇનસમાં જે આંકડો મોટો હોય હકીકતમાં નાનો હોય ખબર પડી ગઈ તો હવે આગળ વધીએ ચલો બીજો પ્રશ્ન જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે તો ત્યારે કયો વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે કયો વાયુ પામે ઓક્સિજન કારણ કે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ એ કોના કરતાં આર્ગોન અને નાઇટ્રોજન કરતાં નીચું છે એટલે તરત એ ઠંડુ પડી જાય તરત ઠંડુ પડી જાય એના કારણોસર એ પ્રવાહી સ્વરૂપે મળે જ્યારે નાઇટ્રોજનને આર્ગો ઠંડા ન પડે એટલે એનું વાયુમાંથી પ્રવાહી સ્વસ્થમાં રૂપાંતર ન થાય એટલે એ બહાર નીકળી જાય તમને ખબર છે આપણે અહીંયા બહાર નીકળતા હતા જુઓ અહીંયા ખ્યાલ પડી ગયો મિત્રો આગળ તો તમને જવાબ આપવામાં આવે જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ સૌ પ્રથમ પ્રવાહી રૂપાંતર થાય તો યાદ રાખજો ઓક્સિજન એટલે કે ઓ ઓકે ચલો હવે આગળ વધીએ એલો મિત્રો હવે આપણી આ પ્રવૃત્તિ પૂરી બીજી પ્રવૃત્તિ વાંચો અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ બરોબર અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ એક બાષ્પવાટકીમાં થોડો અશુદ્ધ કોપર સલ્ફેટ લ્યો તો એક બાષ્પ વાટકી બાષ્પ વાટકી એવી મિત્રો વાટકી આવે કે જેમાં બાષ્પીભવન ઝડપથી થાય બરોબર એ ગરમી જલ્દીથી પકડી લે એટલે બાષ્પ વાટકી એટલે શું બાષ્પીભવન જે જલ્દીથી થાય તે આગળ વધીએ પછી બીજો પોઈન્ટ ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો શું કરો એને પાણી ઓછામાં ઓછું લઈને દ્રાવ્ય કરવાનું સમજો મારી વાત પાણી કેવું લેવાનું ઓછામાં ઓછું લઈને દ્રાવ્ય કરવાનું દ્રાવ્ય એટલે મીન્સ ઓગાળવાનો પ્રયત્ન કરવાનો છે તો પહેલો પોઈન્ટ શું ફરીવાર જોઈએ આપણે તો પહેલો પોઈન્ટ શું કહે છે એક બાષ્પ વાટકીમાં થોડો અશુદ્ધ કોપર સલ્ફેટ લો બીજું હું ન્યૂનતમ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું જથ્થાના પાણીમાં દ્રાવ્ય દ્રાવ્ય એટલે ઓગાળો ત્રીજો પોઈન્ટ અશુદ્ધિને ગાળણ ક્રિયા દ્વારા દૂર કરો અશુદ્ધિઓ એટલે અશુદ્ધને એમાં રેતી માટી પથ્થરો એમાં બીજા કોઈ પણ ખનિક સારો જે છે એ અશુદ્ધિ સ્વરૂપે હોય તેને ગાળણ ક્રિયાથી દૂર કરવાનું કઈ ક્રિયાથી ક્રિયાથી તો ગાળણ ક્રિયા એ શું છે તમને મને ખ્યાલ છે કે મમ્મી માટલામાં જ્યારે પાણી ભરે ત્યારે શું કરે ટાંકામાંથી જ્યારે માટલામાં પાણી નાખે ત્યારે શું કરે એ ગળી વચમાં રાખે જેના કારણો શું થાય કે પાણીમાં રહેલી જે રેતી માટી કચરો જે અશુદ્ધિ છે ને એ બધી ગણીમાં સલવાઈ જાય બરાબર તો એવી રીતે ગાળણ ક્રિયાથી દૂર કરવાનું એટલે કોપર સલ્ફેટ લેવાનો બાષ્પવાટકીમાં એમાં પાણી ઉમેરવાનું અને એમાંથી શું કરવાની ક્રિયા કરવા સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીપણ કરો બરાબર હવે શું કરવાનું ગાળણ કરી લીધું ને પછી ગાળણમાં કેવું થાય કચરો રેતી માટી પથ્થરો ક્યાં રહી જાય ગણીમાં બરાબર અને નીચે શું વધે મિશ્રણ વધે એ મિશ્રણનું હવે બાષ્પીભવન કરવાનું બાષ્પીભવન શેના દ્વારા થાય ગરમી આપો તો ગરમી આપવાની ચૂલા ઉપર તાપમાન કરવાનું ચૂલાને ચૂલા ઉપર એને ગરમી આપવાની ઓકે આગળ દ્રાવણને પત્ર વડે ઢાંકો પછી એને ઢાંકી દેવાનું અને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડુ કરવા એક દિવસ રાખી મૂકો બરાબર કોઈપણ પ્રકારની શું નહીં કરવાની શું નહીં કરવાની ખલેલ પહોંચાડવાની નહીં હલાવવાનું નહીં સ્પર્શ કરવાનું નહીં કાંઈ ઉમેરવાનું નહીં મૂળ એને એક ખૂણામાં જઈને મૂકી દેવાનું અને શું કરવાનું ઓરડાના તાપમાને ઠંડુ કરવાનું બાષ્પ વાટકીમાં તમને કોપર સલ્ફેટના સલ્ફેટ મળશે એટલે તમે સ્ફટિકમાં અને વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટમાં શું પહેર કોપર સલ્ફેટ એટલે બૂકો અને સ્ફટિક એટલે શું ખબર સાકર ને ફટકડીના ગાંગડા કેવો એને જેવો થઈ જાય તો ફરીવાર શું શું કરવાનું છે આપણે આખું જોઈ લઈએ ખૂબ સહેલી પ્રવૃત્તિ છે તો ખૂબ સહેલી પ્રવૃત્તિ છે

પાણી ઉમેરી પછી શું કરવાનું ગાળણ ક્રિયા કરવાની ગાળણ ક્રિયા કરીને પછી શું કરવાનું એને ગરમ કરવાનું ગરમ કરવાનું એટલે શું થશે પાણીનું બધું બાષ્પીભવન થશે તમને ખબર કોપર સલ્ફેટ તો કેવો છે ઘન છે અને પાણી કેવું છે પ્રવાહી તો પ્રવાહી તો ઉડી જાય કે નહીં બાષ્પીભવન દ્વારા આગળ દ્રાવણને પત્ર વડે ઢાંકો અને તેને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડુ કરવા એક દિવસ રાખી મૂકો બાષ્પવાટકીમાં તમને કોપર સલ્ફેટના સ્ફટિક મળશે આ પદ્ધતિને સ્ફટકીકરણ કહેવાય કઈ પદ્ધતિ છે આ સ્ફટિકીકરણ એમ જેમ કેમ કાલે આવી હતી ક્રોમેટોગ્રાફી પછી શું આવ્યું હતું નિશ્ચંદન પદ્ધતિ બરાબર પછી કયું આવ્યું હતું ભિન્નકારક ગણીનો સિદ્ધાંત એમ આ પદ્ધતિનું નામ છે સ્ફટિકીકરણ ચલો તો ફેરવિવાર એકવાર મૌખિક બોલી જાઉં છું વિચારજો સૌથી પહેલાં બાષ્પવાટકી એમાં કોપર સલ્ફેટ લેવાનો એમાં ઓછામાં ઓછું પાણી ઉમેરવાનું એ ઓગળશે નહીં એટલે એને ક્રિયા કરવાની ગાળણ ક્રિયા કરી લ્યો પછી નીચે જે મિશ્રણ વધે એ મિશ્રણને શું કરવાનું તાપમાન આપવાનું તાપમાન આપશો એટલે કોનું બાષ્પીભવન થશે પાણીનું બાષ્પીભવન થશે જ્યારે કોપર સલ્ફેટનું બાષ્પીભવન થશે નહીં પછી એને શું કરવાનું ઓરડાના તાપમાને એક જગ્યાએ ખલેલ પા પહોંચાડ્યા સિવાય મૂકી દેવાનું એટલે છેલ્લે જે વધે મિત્રો ઠંડુ થાય ત્યારે એ કોપર સલ્ફેટનો સ્ફટિક અને આ પદ્ધતિને કહેવાય સ્ફટિકીકરણ આગળ ચલો મિત્રો ખબર પડી કે હવે આપણે જે એના પ્રશ્ન પૂછ્યા છે આપણે જવાબ પ્રયત્ન કરીએ ચલો મિત્રો તો જવાબ દેવાનો પ્રયત્ન કરીએ ચલો જવાબ આપો બાષ્પ વાટકીમાં તમે શું અવલોકન કર્યું તો બાષ્પ બાષ્પવાટકીમાં તમે વિદ્યાર્થી મિત્રો શું અવલોકન કર્યું તમે અવલોકન શું કર્યું કે ભાઈ બાષ્પ વાટકીમાં શું થાય છે કોપર સલ્ફેટનું સ્ફટિકમાં રૂપાંતર પામવાની સંવાદ થાય છે એટલે પહેલાં જે કોપર સલ્ફેટ ભૂકા સ્વરૂપે હતો એ સ્ફટિક સ્વરૂપે આવી ગયો ફટિક સ્ફટિક એટલે શું તમને મેં કીધું એક ઉદાહરણ સાકરના ટુકડા જેવું થઈ જાય ઓકે ફટકડીના ટુકડા જેવું બીજું શું સ્ફટિક એક સરખા દેખાય છે તો આ કહી દેવાનું બાષ્પવાટકીમાંના બધા સ્ફટિક એક સરખા દેખાય છે આગળ ત્રીજું બાષ્પવાટકીમાં રહેલ પ્રવાહીમાંથી તમે સ્ફટિકને કેવી રીતે લખી શકો બાષ્પવાટિકમાં પ્રવાહીનું તમારે ગાળણ કરવાનું બરાબર ગાળણ કરો એટલે સ્ફટિક કેવો થઈ જાય દૂર થઈ જાય કે નહીં ગાળણમાં તો શું હોય પાણી વધે બાકી બધા સ્ફટિક ક્યાં આવી જાય ગાળણ પત્રની ઉપર આવી જાય કારણ કે સ્ફટિક કેવો છે ઘન છે કે નહીં ખ્યાલ પડી ગયો પણ હા મેં તમને એવું કીધું સ્ફટિક સાકર જેવો થઈ જાય મીન્સ શું થયું એના થોડાક ટુકડા જોવા મળે પણ વિદ્યાર્થી મિત્રો એ હોય ખૂબ નરમો પોચો હોય સાવ ખબર પડી ગઈ એટલે ત્રીજા પ્રશ્નનો જવાબ શું છે વાંચો જો એ સૌથી પહેલા બાષ્પ વાટકીમાં તમે શું અવલોકન કર્યું તો બાષ્પવાટકીમાં શું અવલોકન કર્યું કોપર સલ્ફેટના શું મળ્યા સ્ફટિક મળ્યા બીજો પ્રશ્ન શું સ્ફટિક એક સરખા દેખાય તો હા બાષ્પ વાટકીના સ્ફટિક એક સરખા દેખાય છે ત્રીજું બાષ્પ વાટકીમાં રહેલ પ્રવાહીમાંથી તમે સ્ફટિકને કેવી રીતે અલગ કરશો તો શું કઈ ક્રિયા દ્વારા ગાળન ક્રિયા દ્વારા ચલો રેડી આગળ સ્ફટિકીકરણ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાય છે ઉદાહરણ તરીકે દરિયાના પાણીમાંથી મળતા મીઠામાં ઘણી અશુદ્ધિ હોય છે તમે વિચારો દરિયાના પાણીમાંથી જે મીઠું મળે એમાં કેટલી બધી અશુદ્ધિ હોય તમને ખબર આપણે તો કેટલી બધી પ્રક્રિયા દ્વારા શુદ્ધ મીઠું ખાઈએ છીએ પણ એમાં તો ખૂબ અશુદ્ધિઓ હોય જેને દૂર કરવા સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે બીજું દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ કહેવાય છે તો સ્ફટિકીકરણની વ્યાખ્યા છે હું ટીક કરું છું જોજો મિત્રો બ્લૂ અક્ષરે ખાસ ધ્યાન રાખજો દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ કહેવાય છે ચાલો તો સ્ફટિકીકરણ પૂછાય તો તમારે આ પદ્ધતિ આ વ્યાખ્યા લખવાની છે ઓકે સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે બરાબર તો જો તમે એક વસ્તુ વિચારો આમાં આપણે પાણીનું બાષ્પીભવન કર્યું હતું કે નહોતું કર્યું તો તમે વિચારો બાષ્પીભવન કરતાં કટ ચડિયાતી કેમ છે એના બે કારણો આઈ પાસે કેટલાક ઘન પદાર્થો વિઘટન પામે છે તો ખાંડ જેવા કેટલાક પદાર્થો સુત્સા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય હાલો આ તો કોપર સલ્ફેટ હતો તો કોપર સલ્ફેટને વિદ્યાર્થી મિત્રો ગરમ કર્યો તો કેવું મળ્યું પાણીનું બાષ્પીભવન થઈ ગયું પણ કોપર સલ્ફેટમાંથી શું મળી ગયું કોપર સલ્ફેટનો સ્ફટિક મળી ગયું પણ આની જગ્યાએ ખાંડ હોય તો તો ખાંડને ગરમ કરજો લે ખાંડ કાળી પડી જશે તો કાંઈ બાષ્પીભવન કાંઈ બધા માટે ચડિયાતી નથી સ્ફટિકીકરણ ચડિયાતી પદ્ધતિ બીજું ગાળન પછી કેટલીક ઔષધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય છે જે બાષ્પીભવનના ઘન પદાર્થને અશુદ્ધ કરે છે બરાબર તમે ગાળણ કરો પછી કેટલીક અશુદ્ધિઓ શું હોય ગાળણ થયા પછી કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય તમે ગાળણ કરો ને તો કેટલીક બધી અશુદ્ધિઓ એવી હોય કે જે પાણીમાં મીન્સ કે દ્રાવણમાં ઓગળી ગઈ હોય જે બાષ્પીભવનથી ઘન પદાર્થને શું કરે છે અશુદ્ધ કરી નાખે ખબર પડી ગઈ તો આ કારણોસર જો તમને એમ પૂછાય જો હું તમને ટીક કરી દઉં છું હવે આખો પ્રશ્ન જે છે એ તમને હું ટીક બ્લુ ભૂરા અક્ષરથી કરી દઈશ ચાલો તો જુઓ આવું તમને પૂછે સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભ પદ્ધતિ કરતાં ચડિયા હતી તો આમાં લખવાનું કેટલાક ઘન પદાર્થો વિઘટન પામે છે તો ખાંડ જેવા કેટલાક પદાર્થોને શુષ્કતા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય છે અને બીજો પોઈન્ટ આ લખવાનું ગાળન પછી કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય છે જે બાષ્પીભંથી ઘન પદાર્થને શુદ્ધ કરે છે હવે એના અનુપ્રયોગ ક્યાં થયા તો એનો પ્રયોગ દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે ચલો એ તો આપણે આગળ ભણ્યા જ છે દરિયાના પાણીમાંથી મીઠાનું શુદ્ધિકરણ આગળ ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ બરાબર ફટકડીનો જો અશુદ્ધ નમૂનો હોય તેમાંથી શુદ્ધ નમૂનો બનાવવા માટે કનો ઉપયોગ થાય સ્ફટિકીકરણ પદ્ધતિનો ખ્યાલ પડી ગયો મિત્રો ઓકે હવે આગળ આમ મિશ્રણમાં રહેલા ઘટકોના સ્વભાવને આધારે ઉપર દર્શાવેલ પદ્ધતિ પૈકી કોઈ એક પદ્ધતિ દ્વારા શુદ્ધ પદાર્થ મેળવી શકાય છે આ વાક્યનો શું મિનિંગ છે વાંચો આ મિશ્રણમાં રહેલા ઘટકોના સ્વભાવને આધારે તો બધાનો સ્વભાવ અલગ અલગ જો પેલા ભિન્નકાર ગણમાં શું કર્યું તો યાદ કરો ભિન્નકાર ગરણીમાં શું કર્યું તેલ અને પાણી મિશ્ર કર્યા તેલની ઘનતા વધારે ઓલા ઓછી પાણીની ઘનતા વધારે એમ થયું એટલે કોના તફાવતને આધારે થયું ઘનતાના તફાવતને આધારે પછી તમને ખબર છે એક પદ્ધતિ એવી જોઈતી કે જેમાં એ ઉર્ધ્વપાતન પામતો પદાર્થ હતો બીજો પદાર્થ ઓદોપાતા નહોતો પામતો પછી એક કાલે આવતા વિડીયો લેક્ચરમાં એવી જોઈતી ગયાલ વિડીયો લેક્ચરમાં કયું હતું ક્રોમેટોગ્રાફી શાહી રંગક હોય એમાં ઘટક રંગોનું શું અલગીકરણ કરવા માટે પછી એની પછી આપણે શું બન્યા હતા યાદ કરો એક નિસ્યદન પદ્ધતિ બરાબર આજે કઈ બધા સ્ફટિકીકરણ પદ્ધતિ તો બધાના ભૌતિક સ્વભાવને આધારે આપણે પદ્ધતિ સિલેક્ટ કરવાની કોનો કઈ રીતનો સ્વભાવ છે એ આધારે નક્કી કરવાનું કે ભિન્નકારક ગણીમાં લેવું કે પછી ક્રોમેટોગ્રાફી કરવી કે સ્ફટિકીકરણ કરવું કે નિશ્ચંદન કરવું કે પછી સેન્ટ્રિફિકેશન કરવું એક પદ્ધતિ તમને ખ્યાલ છે પહેલાં એવી મળી હતી આપને કે ભારે કણો બધા કેન્દ્રમાં આવી જાય હલવા ઘણો બધા ઉડી જાય તો એવી બધી અલગ અલગ પદ્ધતિઓ છે એ અલગ અલગ ભૌતિક સ્વભાવને આધારે નક્કી કરવાની ટેકનોલોજીના વિકાસની સાથે ટેકનોલોજીના વિકાસની સાથે અનેક અર્ગીકરણ પદ્ધતિની શોધ થવા લાગી છે ટેકનોલોજીનો વિકાસ છે નવી નવી પદ્ધતિ આવતી ગઈ શહેરમાં પાણીની ટાંકીમાંથી પીવાલેક પાણી પૂરું પાડવામાં આવે છે તમને ખબર છે આપણે શહેરમાં મોટી ટાંકી હોય બરાબર છે આપણે અહીંયા તમને ખબર છે પાણીની ટાંકી કહેવાય છે બરાબર વિક્ટોરિયાની હામે છે એ પછી એ ટાંકીમાંથી શું કરે જુદા જુદી જગ્યાએ એને મોકલવામાં આવે શુદ્ધિકરણ થાય પછી આપણા ઘરે પહોંચે પાણીની ટાંકીની એક કર્મદેશી એક આકૃતિ બે પોઈન્ટ દેશમાં દર્શાવી છે આ આકૃતિ પરથી પાણીની ટાંકીમાંથી તમારા ઘર સુધી પીવાલાયક પાણી કેવી રીતે પૂરું પડાય છે તે લખો અને તમારા વરખંડમાં તેની ચર્ચા કરો ચલો તો સૌથી પહેલાં પાણીનો સંગ્રાહક તો પાણીનો સંગ્રહક એટલે સંગ્રહ થાય એ પાણીનો

આલંબિત અશુદ્ધિને તળીએ બેસાવા માટે એટલે કે ભારણ ટાંકી આલંબિત અશુદ્ધિઓ એટલે જે અશુદ્ધિઓ છે ને પાણીમાં બે જામી ગઈ હોય બરાબર છે એને આલંબિત અશુદ્ધિઓ કહેવાય આલંબિત અશુદ્ધિઓ એટલે શું થાય માની લો કે પાણી છે એમાં સાય જેવું કોઈ કેમિકલ ઉમેરાઈ ગયું છે સાહીં શાહી સહી આપણે ઇંક જેને કહીએ એ બરાબર સાહીના ટીપા મિશ્રણ થઈ ગયા છે તો એ આલંબિત અશુદ્ધિઓ કહેવાય કેવી અશુદ્ધિઓ કહેવાય આલંબિત અશુદ્ધિઓ ત્યાંથી આગળ વધીએ પછી એના જુદા જુદા વિભાગ છે પાણી ઉપર રહે રેતીના સૂક્ષ્મ કણો એની નીચે કાકરા એની નીચે મોટા કાકરા એની નીચે જોયું સૌથી પહેલાં પાણી કણો એનથી નીચે રેતીના કણો એનથી નીચે કાંકરા એનથી નીચે મોટા કાંકરા એવા બધા સ્તર હોય પછી આગળ વધે પછી બેક્ટેરિયાનો નાશ કરવા ક્લોરિનેશન હવે ક્લોરિનેશનનું તમને બેસ્ટ ઉદાહરણ આપું સ્વિમિંગ પૂલનું પાણી છે ને તમને ભૂરા કલરનું લાગશે જોજો કેમ ખબર છે મિત્રો સ્વિમિંગ પૂલનું પાણીમાં ક્લોરીન નાખેલું ને એટલે તમે તમારા ટાંકામાં જોજો એકવાર તો પાણી કેવું હશે આપણે રંગવિહીન જેને કહેવાય રંગ વગરનું હશે જોજો તમે બરાબર પણ તમે ને સ્વિમિંગ પુલમાં પાણી જોજો વોટરપાર્કમાં પાણી જોજો બરાબર તો તમે એમાં જોજો તમને ચોખ્ખું એ પાણી ભૂરા કલરનું દેખાય કેમ ખબર એનું ક્લોરિનેશન કર્યું હોય શું કર્યું હોય ક્લોરિનેશન એટલે હું લખું વાંચો બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિનેશન ત્યાંથી આગળ વધો ને પછી આવે તમારા ઘર તરફ ચલો સમજાઈ મિત્રો ઓકે ખબર પડી ગઈ ચલો હવે આપણે અહીંયા સુધી રાખીશું હવે એમાં પ્રશ્ન પહેલો પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્રણ ન શકે તેના બનાવેલા મિશ્રણને તમે કેવી રીતે અલગ કરશો તો પેટ્રોલ અને કેરોસીન એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તો તેની માટે તમને હું દેખાડું કઈ કરાય કઈ પદ્ધતિ કરાય આ પદ્ધતિ બરોબર આમાં તમને યાદ હોય તો જો હું અહીંયા ટીક કરેલું છે તો દેખાડું તમને હું લખ્યું ઉત્કલન બિંદુનો વચ્ચેનો તફાત પચીસ કેરવીન કરતા ઓછો હોય તો હવે આપણા પ્રશ્નોમાં જોઈએ હું લખ્યું વાંચો તેમના ઉત્કલન બિંદુનો તફાત પચીસ સેલ્સિયસ કરતાં વધુ છે ખબર પડી ગઈ તો તમે વિચારો તો કઈ પદ્ધતિ વપરાય વિભાગીય બરોબર અને એમાં જો મિત્રો ઓછો છે સોરી ઓછો છે અને આપણે આમાં વધુ કીધો છે બરોબર અહીંયા આપણે કેટલો કીધો વધુ કીધું છે તો શું કરાય તેમના ઉત્કલન બિંદુનો તફાવત પચીસ સેલ્સિયસ કરતાં વધુ છે તો કઈ પદ્ધતિ વપરાય ખબર એ ઊંઘ દેખાડો તમને આ પદ્ધતિ મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીનું વર્ગીકરણ કોના દ્વારા જોઈ લો કેરોસીન અને પાણી છે છે ને કેરોસીનને ને અલગ કરવું હોય તો શું તો કયો કોઈ કોના દ્વારા ભિન્નકારી ગણીમાં દ્વારા ખબર પડી ગઈ તો ત્યાં પૂછ્યું કેરોસીન ને પાણીને કેમ અલગ કરવાનું તો કોના દ્વારા ભિન્નકારી ગણીના દ્વારા હવે આગળ નીચેનામાંથી અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિના નામ આપો કોના નામ આપવાના છે યોગ્ય પદ્ધતિના નામ આપું તો શું છે દહીંમાંથી માખણ તો દહીંમાંથી માખણ ક્યાં કર્યું હું તમને દેખાડું તો દહીંમાંથી માખણ જે છે એ તમને હું બતાવું દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય બરોબર છે તો એમાં તમે જુઓ તો કઈ પદ્ધતિ કરી હતી વાંચો કઈ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન તો પહેલાંનો જવાબ હું આવ્યો સેન્ટ્રીફ્યુગેશન ચલો હાલો ચલો તો આનો જવાબ ખબર પડી ગઈ પહેલાંનો જવાબ હું સેન્ટ્રીફ્યુગેશન ગુજરાતીમાં કહેવાય કેન્દ્ર ત્યાગી પ્રક્રિયા દરિયાના પાણીમાંથી મીઠું તો આ પદ્ધતિ દરિયાના પાણીમાંથી મીઠું તો કઈ પદ્ધતિ સ્ફટિકીકરણ આજે જ ભણ્યા બરાબર એ લખેલું છે જો તમને દેખાડું અહીંયા લાચો દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે હાલો એનથી આગળ કપૂર અને મીઠામાંથી કપૂર કપૂર અને મીઠામાંથી કપૂર દો દેખાડું તમને કઈ પદ્ધતિ એ દેખાડું વાંચો કપૂરને ગરમ કરતાં ઘનમાંથી સીધું વાયરમાં અશુદ્ધિમાંથી ઉર્ધ્વન પામી શકે ઉર્ધ્વપાતન પદ્ધતિ ઓકે એમાં વાંચો તમે ઉપર હેડિંગ વાંચજો એટલે ખબર પડી જાય જો વાંચો આપણે મીઠું અને કપૂરના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકીએ તો કઈ પદ્ધતિ ઉર્ધ્વપાતન પદ્ધતિ કઈ ઉર્ધ્વપાતન ચલો તો પહેલાંના જવાબ દહીંમાંથી માખણનો કયો સેન્ટ્રિફિકેશન દરિયાના પાણીમાંથી મીઠું કયું સ્ફટિકીકરણ કપૂર અને મીઠામાંથી કપૂર કયું ઉર્ધ્વપાતન પદ્ધતિ બરાબર ત્રીજું તમે કેવા પ્રકારના મિશ્રણને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકશો હું લખ્યું છે તમે કેવા પ્રકારના મિશ્રણને સ્ફટિકીકરણ તો લખવાનું દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુ શુદ્ધ ઘન પદાર્થોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય ચલો રેડી કયો જવાબ લખવાનો દરિયાના પાણીમાંથી મીઠું અને શુદ્ધ દ્રાવણમાંથી ઘન પદાર્થને અલગ કરવા ચાલો મિત્રો આશા રાખું છું કે આજે આપણે અહીંયા સુધી રાખીશું હવે જો આપણે નવો ટોપિક જ ચાલુ થાય છે એટલે આ જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ બોર્ડમાં ભણવાનો છે આપણે એટલે વિદ્યાર્થી મિત્રો હવે હું તમને દેખાઈશ પણ ખરા અને તમારો અવાજ પણ સંભળાશે તો ખરા જ તે ઓકે તો હવે આ જે પદ્ધતિ છે આ જે ટોપિક છે બે પોઈન્ટ ચાર ભૌતિક અને રાસાયણિક ફેરફારો એ હવે આપણે બોર્ડમાં ભણવાનો છે એ આવતા વીકમાં જોશું એટલે આવતા અઠવાડિયામાં જોઈશું ઓકે આશા રાખું છું કે તમને આજે બેય પદ્ધતિ સમજાણી છે એક પદ્ધતિ કઈ હતી યાદ કરો એક પદ્ધતિ કઈ હતી કે જેમાં હવામાંથી વાયુને અલગીકરણ કરવાનું અને બીજી પદ્ધતિ કઈ હતી સ્ફટિકીકરણ અને ઈ સ્ફટિકીકરણમાં આપણે શું જોયું કે પીવાલાયક પાણી આપણા ઘર સુધી કેમ પહોંચે છે બરાબર ને આ બે પ્રશ્નો જોયા સોરી ત્રણ પ્રશ્નો બરાબર આ ત્રણ પ્રશ્નો જોઈએ આપણે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું કે આજે બધું તમને જેટલું સમજાયું એ સમજાયું હશે છતાં કંઈ પણ વસ્તુ ન સમજાવવી હોય તો મેં તમને ચોખ્ખું કીધેલું છે કે આપણી હવે આઠે આઠ પદ્ધતિ પૂરી હવે તમે વિચારો આઠે આઠ પદ્ધતિ તમને મેં જે શીખવાડી તમે એ વસ્તુ વિચારો કે મેં આ ને આ પ્રશ્નો બોર્ડમાં લીધા હોત તો કેટલી તકલીફ પડે કારણ કે બોર્ડમાં એક શું હોય જગ્યાની મર્યાદા હોય એટલે હું બધું સમાડી ન શકું બીજો પ્રોબ્લેમ શું ઊભો થાય કે આકૃતિ દોરું લખવું અવલોકન લખવું આવું બધું લખું ને તો મારે સમય ખૂબ વધારે જાત એટલે તમે ખાલી વિચારી શકો કે હું એક પીરિયડમાં એક લેક્ચરમાં એક જ પદ્ધતિ શીખવાડી શકું જ્યારે તમને ખબર છે કે અત્યારે મેં જે લેક્ચર લીધા હું એક લેક્ચરમાં બબ્બે પદ્ધતિ શીખવાડતો હતો શું લેવા કારણ કે મારે લખવાનો સમય બચ્યો આકૃતિ દોરવાનો સમય બચ્યો ખાલી મારે બોલીને તમને સમજાવવાનું જ હતું બરાબર વિદ્યાર્થી મિત્રો એટલા માટે મેં થઈને આવી રીતે મેં લેક્ચર લીધા એમાં કોઈપણ પ્રકારની વિદ્યાર્થી મિત્રો મારી આળસ નહોતી બરાબર પણ મિત્રો તમને ખ્યાલ છે કે અમુક સમય મર્યાદામાં જ આપણે કોર્સ પૂરો કરવો જરૂરી છે બરોબર છે પછી આપણે જો વધારેને વધારે લેક્ચર લઈએ તો કોર્સ પૂર્ણ થવામાં છે ને આપણને વધારે તકલીફ પડે પછી પાછળના ચેપ્ટર આપણે ઝડપથી ચલાવવા પડે એ વસ્તુ યોગ્ય ન કહેવાય ખ્યાલ પડે છે મિત્રો એટલા માટે થઈને મેં આવી રીતે લેક્ચર લીધા છે પણ એટલા માટે લીધા બીજું કારણ એ હતું કે બીજું કારણ એ હતું કે આ એક પદ્ધતિ મિત્રો તમને આગળ જતાં કાંઈ કામમાં નથી લાગવાની હા તમે બધા પદ્ધતિના નામ જોઈ લીધા સેન્ટ્રિફિકેશન ક્રોમેટોગ્રાફી વિભાગીય નિસંદન સ્ફટિકીકરણ તો આ બધી પદ્ધતિના નામ યાદ રહી ગયા એટલે ઘણું એમાં શું શું આવતું હતું થોડુંક યાદ રહી જાય એટલે ઘણું થઈ ગયું તમારી માટે દસમા માટે અગિયાર બાર સાયન્સ માટે પણ અત્યારે એની કોઈ ઉપયોગિતા જ નથી તમે વિચાર કરશો કોલેજ લેવલે આવા પ્રયોગો ન થતા ખ્યાલ પડે છે મિત્રો એટલા માટે આ બે કારણોસર મેં હમણાં લેક્ચર જેટલા લીધા એ આપણે સ્ક્રીન રેકોર્ડમાં જોઈએ હવે આપણે સ્ક્રીન રેકોર્ડમાં લેક્ચર નહીં જોઈએ હવે હું વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ એટલે કે બોર્ડમાં જ ભણાવીશ એ આવતા અઠવાડિયે બરાબર હવે આઠ પદ્ધતિ ભણ્યા આઠ પદ્ધતિ મેં ચાર લેક્ચરમાં પૂરી કરી જો હું મિત્રો બોર્ડમાં ભણાવે ને તો આઠ પદ્ધતિમાં આઠ લેક્ચર જાત અને આઠ લેક્ચર એટલે આપણો એક મહિનો આખો હોયો જાય ખ્યાલ પડે છે મિત્રો તો આશા રાખું છું કે તમે લોકો સમજ્યા હશો કે મેં શું લેવા સ્ક્રીન રેકોર્ડરમાં લેક્ચર લીધા બરાબર છતાંય આશા રાખું છું કે આઠે આઠ પદ્ધતિ તમને સમજાઈએ છે ખૂબ સારી રીતે સમજાણીએ છીએ છતાં ન સમજાણી હોય તો મિત્રો એક જ રેગ્યુલર સ્કૂલ શરૂ થાય ત્યારે મારી પાસે અચૂક આવજો શરમાયા વગર ગભરાયા વગર ચિંતા કર્યા વગર બરાબર અચૂક આવજો અચૂક ને અચૂક હું તમને એ બાબત શીખવાડીશ બરાબર છે છતાં આનો કોઈ પણ આગળ જતા ઉપયોગ છે નહીં બરાબર છે ઓકે તો આશા રાખું છું કે તમને આઠે આઠ પ્રવૃત્તિ સમજાઈ છે ન સમજાય તો મેં તમને કીધું જ છે કોમેન્ટ્સ બોક્સમાં જણાવો મને જાણ કરો કે રેગ્યુલર સ્કૂલ શરૂ થાય ત્યારે મને કહ્યું ઓકે અને ઘરે રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો નમસ્કાર